સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના છેવાડાના વિસ્તારમાં આવેલ દૂધની જળાશય સહેલાનીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પર્યટક સ્થળ તરીકે જાણીતા દૂધની ખાતે 100 થી વધુ હોડીઓને રંગબેરંગી કાપડ અને ફૂલોથી સજાવવામાં આવતા દૂધની સુંદરતામાં વધારો થયો છે, જેના કારણે દૂધની જળાશયનું સૌંદર્ય સોળે કડાએ ખીલી ઉઠ્યું છે। દમણગંગા નદી પર આવેલા દૂધની જળાશય ખાતે દૂર દૂરથી સહેલાણીઓ પ્રકૃતિનો આનંદ માણવા માટે પરિવારો સાથે આવીને નીરવ શાંતિ તેમજ કુદરતી વાતાવરણની મજા માણી રહ્યા છે। દૂધની એ કુદરતે બક્ષેલું એક સ્થાન છે। તમે અહીં આવીને એકાદ બે દિવસ રહો ને તો તમને લાગે કાશ્મીરને ભૂલી જઈએ આપણે। બીજી વસ્તુ કે આ સ્થળ, આ સરોવર જે જગ્યાએ આવેલું છે એ ત્રિવેણી સંગમ એટલા માટે કહેવામાં આવે છે કે એની એક બાજુ ગુજરાતનો કપડા તાલુકો લાગેલો છે, જ્યાં આપણે ઊભા છીએ એ દાદરા નગર હવેલી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટનો ભાગ લાગેલો છે, અને સામે દેખાય છે ને એ મહારાષ્ટ્રની બોર્ડર લાગે છે, એટલે એ રીતે બી ત્રિવેણી સંગમ છે। એ સિવાય બી આ વિકસિત થવાથી, આ સરોવર વિકસિત થવાથી અહીંયા તમે જોઈ શકો ચારે બાજુ, તો અહીંની સ્થાનિક પ્રજા જે આદિવાસી પ્રજા છે મોટાભાગે, એને એક રોજગારીની મોટી તક મળે છે। અને હું તો એમ કહું કે હજુ બી પ્રશાસને અને સરકારે આ હજુ બી કંઈક ખૂટતી કડી હોય તો આમાં ઉમેરવી જોઈએ, અને ખાસ તો આ સ્થળની વિશેષતા એ છે કે તમે અહીં આવો ને ત્યારે તમને એમ લાગે કે અહીંયા બસ અહીંથી જવું જ નથી, બસ આ સ્થળની વિશેષતા છે। અમે અહીંયા દૂધની ફરવા આવ્યા છીએ। સિલવાસ દૂધનીની અંદર બહુ મસ્ત પ્લેસ છે, જે કાશ્મીર ટાઈપનું એક પ્લેસ છે અને ખૂબ મોટું સરોવર છે, જે કાશ્મીરમાં શિકારા છે એવા અહીં અત્યારે આપણે શિકારા બી ચાલુ થઈ ગયા છે, અને ચારે બાજુ પાડીઓનું મસ્ત સૌંદર્ય છે। આખો દિવસ તમારો ક્યાં નીકળી જાય કોઈને ખબર નહીં પડે, અને અહીંયા આવીએ એટલે એક અલગ જ અનુભૂતિ થાય છે। અને સરોવરની આ કિનારાથી સામે કિનારા ઉપર નાના નાના કોટેજ બનેલા છે, જે કોટેજમાં તમે રાત વિતાવી શકો, જંગલનો ગોદનો એક તમે આનંદ લઈ શકો છો। અહીંયા લાખો માણસો આવે છે અને આ સૌંદર્યનો લાભ લે છે। અમે દૂધની ફરવા આવ્યા છીએ અને બહુ વર્ષ પહેલાં અમે દૂધની આવ્યા હતા ત્યાં એટલું બધું ડેવલપ નહોતું, અને અત્યારે બહુ મસ્ત ડેવલપ, અને નાવડી જે એની રંગેરંગી વસ્તુઓ આખી અલગ જ લાગે છે, અને કાશ્મીર જેવું આખું આભાસ થાય છે આપણને। ફેમિલી સાથે આવીએ તો બહુ મજા આવે, અને ટાઈમ તમારો કેમ જતો રહે એ ખ્યાલ નથી આવતો। દૂધની ફરવા છે અને બહુ જ નેચરલ વાતાવરણ છે, અને ફરવાની બી બહુ મજા આવે છે, અને હર સન્ડે અહીંયા ફરવા આવવા જેવું છે ફેમિલી સાથે। અને અહીંયા નૌકા વિહાર છે, રમણીય આટલું મસ્ત ગાર્ડન છે, તળાવ છે, અને તળાવની સાથે બોટિંગમાં બી મજા માણવાની બહુ જ મજા આવે છે, અને ફેમિલી સાથે છોકરા સાથે એક દિવસ વન ડે પિકનિક માટે બી બહુ જ મજા આવે છે છોકરાઓને। અને શહેરમાં જે પ્રદૂષણ હોય છે એનાથી બી વિશેષ અહીંયા વાતાવરણ બહુ મસ્ત, શુદ્ધ વાતાવરણ અને નેચરલ વાતાવરણની મજા માણવાનો બહુ જ મજા આવે છે। હમ આયે હૈ દૂધની સિલવાસા ઘૂમને કે લે, હમારી ફેમિલી કે સાથ આયે હૈ। ફેમિલી બોલ રહી થી કે કશ્મીર ચલો કહીં ઘુમાને લેકે ચલો, મમ્મી વગેરા સભી બહેન વગેરે સિસ્ટર બોલ રહે થે ઘુમાને લેકે ચલો કશ્મીર બાજુ। તો મેરે એક મિત્ર હૈ, ઉન્હોને મુજે ઘૂમને કે લે બોલા દૂધની જાઓ, તો મેને ઉનકો બોલા દૂધની તો અચ્છા કૈસા હૈ ક્યા માલુમ, લેકિન વો બોલે કાફી ડેવલપમેન્ટ હો ગયા, કશ્મીર આપ ભૂલ જાયેંગે। મેં તો માના નહીં, લેકિન હમ લોગ નજદીક મેં ઘૂમને ચલે ગયે, જબ વહાં હમ લોગ ગયે તો દેખા કે વો કશ્મીર સે ભી અચ્છા ડેવલપમેન્ટ હો ગયા હૈ, ઓર ઉસ કશ્મીર સે અચ્છી બોટિંગ, કશ્મીર સે અચ્છી સફાઈ, લેક એકદમ ક્લિયર ક્રિસ્ટલ વોટર, ઓર બારિશ મેં તો ઝરને વરને ભી ચાલુ હોતે હૈ, અભી ફિલહાલ બંધ હૈ, લેકિન કશ્મીર સે એકદમ અચ્છી બોટિંગ, બિલકુલ ક્લિયર ઓર નેચરલ વાતાવરણ, જીતની ઝાડી જીતને પેડ પૌધે કશ્મીર મેં ભી નહીં હોંગે ઉસસે જ્યાદા તો દૂધની મેં હૈ। હાં નેચરલ બ્યુટી બહુત અચ્છા એકદમ સ્પોટ હૈ, ઘૂમને લાયક હૈ, ઓર ફેમિલી સ્પેશિયલ ફેમિલી કે સાથ હૈ। નેચર કો અગર દેખના હૈ તો દૂધની મેં આવો, વાપી કે નજદીક કહીં ભી આના હૈ તો દૂધની, દૂધની ઇઝ ધ બેસ્ટ ફોર ટુરિઝમ।